હાઈકોર્ટના આદેશ મુજબ આજે ત્રીજા ગુરુવારે હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચમાં સહી કરવા આવી પહોંચ્યો હતો. ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલની રેલીમાં પાસના કાર્યકરને મરાયેલા માર અંગે હાર્દિકે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગુંડાગર્દી શાસન ફરી શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સારી ન હોય પાસના કાર્યકરની ધરપકડ થઈ તેમ હુમલાખોર બીજેપીના કાર્યકરોની ધરપકડ નહીં થાય તો 9મીએ પોલીસ સ્ટેશન ઘેરવાની હાર્દિકે ચીમકી આપી હતી. ડોક્ટર ઋત્વિજ પટેલની રેલીનો વિરોધ કરનાર વિજય માંગુકિયાને ભાજપના ગુંડાઓએ માર માર્યો હોવાનું જણાવી હાર્દિકે કહ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસને સીધા તેઓ વિજયની ખબર અંતર પૂછવા જશે. ભારતમાં સ્વતંત્રતા જેવું રહ્યું નથી. ભાજપના લોકો ગમે તેને માર મારી રહ્યા છે. વિજયને ભાજપના ગુંડાઓએ ઢોર માર માર્યો છે તે સાબિત કરે છે કે ભાજપ ધારે ગમે તે કરે છે, એને કોઈ કહેવા વાળું નથી. હાર્દિક પટેલને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં સહી કરી નીચે આવ્યા બાદ પૂછવામાં આવ્યું હતું કે ભાજપે કર્યું તેને તમે અયોગ્ય ગણાવો છો, ત્યારે પાસના કાર્યકરો ઈંડા ફેંક્યા કે શાહી ફેંકી તેને કેવી રીતે જુઓ છો. તેના જવાબમાં હાર્દિકે જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં મુખ્યમંત્રી પર પણ શાહી ફેંકવાના બનાવો બન્યા છે. લોકસભામાં ચપ્પલો ઉછળે છે, લોકશાહીમાં વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ આ રીતે કોઈને માર મારી ન શકાય. અમારી રેલીનો પણ વિરોધ કરવાની છૂટ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપના રાજ્યમાં ગુંડાઓની બોલબાલા છે. જેટલું વધુ ક્રાઇમ કરે તેને સારા પદો મળે છે, જે ઉપરથી નીચે સુધી જોઈ શકાય છે. ગુંડાઓ દ્વારા ચાલતા શાસનમાં ભાજપની ગુંડાગર્દી જોવા મળી રહી છે અને રાજ્યમાં ફરી ગુંડાગર્દીનું શાસન સ્થપાયેલું જોવા મળે છે. હાર્દિકે જણાવ્યું હતું કે રેલીનો વિરોધ કરનારની ધરપકડ થઈ ગઈ છે, જ્યારે વિજયને મારનારા એકેય ભાજપીઓની ધરપકડ થઈ નથી કે તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો નથી. જો ભાજપના કાર્યકરની ધરપકડ નહીં થાય તો આગામી 9મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી હાર્દિકે સ્મિમેર હોસ્પિટલ ખાતે ઉચ્ચારી હતી. આજે અહીંયા હાર્દિક પટેલ, ગુજરાત પાસની ટીમ, સુરત પાસની ટીમ, ભાઈ વિજય માંગુકિયાને ભારતીય જનતા પાર્ટીના ગુંડા દ્વારા જે એની ઉપર હત્યાનો પ્રયાસ થયો હતો એના ખબર અંતર પૂછવા અને એના માટે આગળની ન્યાયની લડાઈ કઈ રીતે લડવી એના અનુસંધાનમાં વિજય માંગુકિયાના ખબર અંતર પૂછ્યા પછી નક્કી કરવામાં આવશે. ને આ એક શુભેચ્છા મુલાકાત છે. બ્યુરો રિપોર્ટ, સુરત.